નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ. કરીશું નજર આજના સમાચાર પર બનાસકાંઠાથી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું. વધુ વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તારીખ 8-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા નામનો એક મહત્વનો કાર્યક્રમની ઉજવણી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તારીખ 8-15 ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ ઘર, દુકાનો, એપીએમસી, સહકારી મંડળીઓ, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશનો, બસ સ્ટેન્ડ, પેટ્રોલ પંપ, હોટેલ, વાણિજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સીએચસી વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજની અને દેશ માટે ગર્વની ભાવના જાગે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. જેના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પોલીસ મથકે પીઆઈ એટી પટેલ સાહેબની રાબરી હેઠળ તિરંગા યાત્રાનું સુંદર રીતે આયોજન કરાયું હતું, જેમાં શહેરના નાગરિકો, શાળાના શિક્ષકો, બાળકો સાથે તમામ પોલીસ સ્ટાફ સાથે શહેરના પોલીસ મથકેથી અંબાજી મંદિર ચોક, લાઇબ્રેરી, નગરપાલિકા, અંબિકા સોસાયટી, પ્રગતિ સોસાયટી, રાજમંદિર પ્લાઝા થઈને મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં તિરંગા યાત્રા ફરીને પરત પોલીસ મથકે પહોંચી હતી. સંવાદદાતા ઇકબાલ મેમણ, સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.